સુપ્રભાત, નમસ્કાર. સ્પીડ ન્યૂઝ સાથે હું છું નુપુર દાણી. સૌથી પહેલા વાત કરીએ મુંબઈમાં ફરી એક વખત ફૂટ ઓવર બ્રિજનો ભાગ ધરાશાયી થવાની ઘટના બની છે, જેમાં અનેક લોકો ઘાયલ થયા છે. તો 3 મહિલા સહિત 6 લોકોના મોત થયા છે. છત્રપતિ શિવાજી ટર્મિનલ નજીકના ફૂટ ઓવર બ્રિજનો ભાગ અચાનક ધરાશાયી થતા અફરાતફરી મચી ગઈ. સાંજના સમયે ઓફિસ છૂટવાના સમયે મોટી સંખ્યામાં લોકો આ ફૂટ ઓવર બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. એ સમયે બ્રિજ અચાનક ધરાશાયી થઈ ગયો. આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને હોસ્પિટલ ખસેડાયા છે. છત્રપતિ શિવાજી ટર્મિનલ્સના પ્લેટફોર્મ 1 અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના બિલ્ડિંગ પાસેના બીટી લેનને જોડતો આ ફૂટ ઓવર બ્રિજ છે. ઘટના અંગે જાણ થતાં ફાયર વિભાગના કર્મચારીઓ અને પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા છે. ધરાશાયી થયેલા બ્રિજના ભાગને ખસેડવાની કામગીરી શરૂ કરાઈ. એનસીપીએ લોકસભા ચૂંટણીને લઈ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. બારામતીથી સુપ્રિયા સુલે, મુંબઈ નોર્થથી સંજય દીના પાટીલ ચૂંટણી લડશે. એનસીપીના આનંદ પરાંજપે થાણેથી, સુનિલ તટકરે રાયગઢથી તથા મોહમ્મદ ફૈઝલ લક્ષદ્વીપથી લોકસભાની ચૂંટણી લડશે. કરતારપુર કોરિડોરને લઈને ભારત પાકિસ્તાનના અધિકારીઓએ પ્રેસ કોન્ફરન્સ કરી છે. લાંબા સમયથી ભારતીય શ્રદ્ધાળુઓએ કરતારપુર કોરિડોરના દર્શન કરવાની માંગ કરી રહ્યા છે. કરતારપુર કોરિડોરને લઈને ભારતે પહેલા ફેઝમાં પ્રતિદિન 5,000 શ્રદ્ધાળુઓને મોકલવાની માંગ કરી અને ખાસ દિવસોમાં શ્રદ્ધાળુઓની સંખ્યા 10,000 સુધીની રાખવાનો પ્રસ્તાવ મૂક્યો. ભારત સરકારે કરતારપુર કોરિડોર વિઝા ફ્રી રાખવા માટેની માંગ કરી, જેનો નિર્ણય 2 એપ્રિલને રોજ ફરીથી કરતારપુર કોરિડોર પર યોજાનારી બેઠકમાં લેવાશે. ભારતીય સેનાના જવાનો માટે બનાવેલી પોર્ટેબલ એન્ટી ટેન્ક મિસાઇલનું સફળ પરીક્ષણ કરાયું છે. DRDOએ રાજસ્થાનના રણપ્રદેશમાંથી મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું. લોકસભા ચૂંટણી પહેલા મમતા બેનર્જી મોટો ઝટકો લાગ્યો છે. TMCના ધારાસભ્ય અર્જુનસિંહ ભાજપમાં જોડાયા. ભાટપાડના સાંસદ છે અર્જુનસિંહ. રાષ્ટ્રપતિ ભવનમાં વીરતા પુરસ્કાર સન્માન સમારોહ યોજાયો. વિજેતાઓને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે વીરતા પુરસ્કાર આપવામાં આવ્યા. સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ અહીંયા હાજર રહ્યા. રાષ્ટ્રપતિ ભવનમાં આર્મી ચીફ બિપિન રાવતને વીરતા પુરસ્કાર આપી અને સન્માન કરવામાં આવ્યું છે. બિપિન રાવતને રાષ્ટ્રપતિ કોવિંદના હસ્તે પરમ વિશિષ્ટ સેવા મેડલ આપીને સન્માન કરવામાં આવ્યું. અંધાધૂંધ ગોળીબાર વચ્ચે આતંકવાદીઓનો ખાતમો બોલાવવામાં આવ્યો. સફળ થયેલા મેજર પવન ગૌતમ અને નાયબ સુબેદાર વિજય કુમારનું વીરતા પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા વીરતા સમારોહમાં મેજર આદિત્ય કુમારનું સન્માન કરવામાં આવ્યું છે. મેજર આદિત્ય કુમારને રાષ્ટ્રપતિ કોવિંદે વીરતા પુરસ્કાર આપી સન્માન કર્યું. સુષ્મા સ્વરાજે પાકિસ્તાનને લઈ સૌથી મોટું નિવેદન આપ્યું છે. સુષ્મા સ્વરાજે કહ્યું કે આતંકવાદ અને વાતચીત એક સાથે શક્ય નથી, માટે પાકિસ્તાન સૌથી પહેલાં તાત્કાલિક મસૂદ અઝહરને ભારતને સોંપી દે. સુષ્મા સ્વરાજે અત્યંત કડક શબ્દોમાં કહ્યું કે જો ઇમરાન ખાન પોતાના મોટા નેતા ગણાવતા હોય તો પહેલાં મસૂદ અઝહરને ભારતને સોંપી દે. સુષ્મા સ્વરાજે કડક ચેતવણીના સૂરમાં જણાવ્યું કે હાલમાં ભારતની સ્થિતિ કોઈ પણ હવે હુમલો થશે તો ભારતે ચૂપ નહીં બેસે. કેપ્ટન પી રાજકુમાર રાષ્ટ્રપતિના હસ્તે સન્માન કરાયું છે. ફરજ દરમિયાન અદમ્ય સાહસનો પરિચય આપવા બદલ વીરતા પુરસ્કારથી તેમનું સન્માન કરાયું. ચીનના વીટો પાવરને લઈને અમેરિકા લાલઘૂમ થયું છે. મસૂદને બચાવવા અંગેને અમેરિકાના ચીન પર નારાજગી વ્યક્ત કરીને કહ્યું કે યુએન નકામાં ચીન અવરોધ ન કરે. અમેરિકાએ મસૂદ અઝહરને લઈને કહ્યું કે ચીનના વીટો બાદ પર કાર્યવાહી કરવા માટે તૈયાર છે. મસૂદ અઝહરને છોડવામાં નહીં આવે. આતંક વિરુદ્ધ ત્વરિત કાર્યવાહી કરવા માટે ફરી એકવાર અમેરિકાએ પાકિસ્તાન પર દબાણ કર્યું છે. અમેરિકાના NSA જ્હોન બોલ્ટને પાકિસ્તાને કહ્યું કે આતંકી ગતિવિધિ ન થાય તેવી કડક કાર્યવાહી કરે. તો મહત્વનું છે કે મસૂદ અઝહર પરનો પ્રસ્તાવ અટક્યા બાદ અમેરિકાની લાલ આંખ.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનું વિવાદાસ્પદ ટ્વીટ. ટ્વીટમાં રાહુલ ગાંધીએ લખ્યું છે કે પ્રધાનમંત્રી ચીનથી ડરી ગયા છે, ચીનની સામે બોલવાથી મોદી ડરે છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ટ્વીટનો જવાબ ભારતીય જનતા પાર્ટીએ ટ્વીટથી આપ્યો છે. ભાજપે પોતાના ટ્વીટમાં કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા કહ્યું કે દેશ હજુ સુધી ગાંધી પરિવારે કરેલી ભૂલોનું પરિણામ ભોગવે છે. ભાજપે રાહુલ ગાંધી પર પ્રહાર કરતા ટ્વીટમાં કહ્યું કે જો તમારા ગ્રેટ ગ્રાન્ડફાધર યુએનએસસીની સીટ ચીનને ભેટમાં ન આપી હોત તો ચીન આજે યુએનએસસીનો હિસ્સો જ ન હોત. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ચીનના વીટો પાવરને લઈને ટ્વીટ કરી પ્રધાનમંત્રી મોદી પર આક્ષેપ કર્યા, જેના પર કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધી અને કોંગ્રેસ ઉપર વળતો પ્રહાર કર્યો. તેમણે જણાવ્યું કે ચીનના વર્તનથી દેશવાસીઓ દુઃખી છે, પરંતુ દેશની પીડાથી રાહુલ ગાંધી ખુશ છે. હૈદરાબાદમાં આવેલી માઇનોરિટી રેસિડેન્શિયલ ગર્લ્સ સ્કૂલની 30 જેટલી વિદ્યાર્થીનીઓ બીમાર પડી. સ્કૂલમાં નાસ્તો કર્યા બાદ વિદ્યાર્થીઓની તબિયત ખરાબ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે બનશે ગુજરાતના મહેમાન. ગાંધીનગરમાં ઉદ્યમિતા મહોત્સવમાં ઉદઘાટન પ્રસંગમાં તેઓ હાજરી આપશે. 10મા દ્વિવાર્ષિક રાષ્ટ્રીય ગ્રાસરૂટ ઇનોવેશન એવોર્ડ તેઓ એનાયત કરશે. સવારે 10 કલાકે ગ્રામ ભારતીની તેઓ મુલાકાત લેશે. ઇનોવેશન સેન્ટરની તેઓ મુલાકાત લેશે. નવસારીમાં કમલમની બહાર નીકળતી વખતે ભાજપ કાર્યાલય પર 2 કાર્યકરો વચ્ચે મારામારી થઈ છે. ગાડી ખસેડવાની બાબત અહીંયા બીલીમોરા શહેર પ્રમુખે લોકો લાફો મારી અને મહિલાની હાજરીમાં અપશબ્દનો પ્રયોગ કર્યો. બોર્ડની પરીક્ષામાં પેપર ચકાસણી કરવા શિક્ષક સંઘના સભ્યોએ ઇનકાર કર્યો છે. જો કે હવે પેપર ચકાસવા માટે સંઘના સભ્યો રાજી થયા છે. માધ્યમિક શિક્ષક સંઘના હોદ્દેદારો સાથે રાજ્ય સરકારે બેઠક યોજી, જેમાં સરકારે સંઘના સભ્યોનો પડતર પ્રશ્નોના નિકાલની ખાતરી આપતા શિક્ષક સંઘ પેપર ચકાસવા માટે તૈયાર થયું. મહત્વનું છે કે 2 દિવસ પહેલા માધ્યમિક શાળાના શિક્ષકોએ પડતર પ્રશ્નોને લઈ અને પેપરની ચકાસણીનો બહિષ્કાર કર્યો હતો. લોકસભા ચૂંટણીને લઈ ભાજપની કવાયતનો બીજો દિવસ. ઉમેદવારો નક્કી કરવા ચાલી રહી છે સેન્સ લેવાની પ્રક્રિયા. બીજા દિવસે જુદી જુદી બેઠકો પર હોદ્દેદારો સાથે કરાશે ચર્ચા. અમદાવાદ, પશ્ચિમ સુરત અને જામનગર બેઠક માટે લેવાશે સેન્સ. આ ઉપરાંત વડોદરા, આણંદ, ખેડા અને સુરેન્દ્રનગર બેઠક માટે લેવાશે સેન્સ. સાબરકાંઠા, બનાસકાંઠા બેઠક માટે નિરીક્ષકો લેશે સેન્સ. કોંગ્રેસ 4 તબક્કામાં જાહેર કરશે ઉમેદવાર. કેટલાક ધારાસભ્યોએ કોંગ્રેસ છોડતા કોંગ્રેસ હાઈકમાન્ડ હવે સંભાળીને પગલાં લેશે. કોંગ્રેસે ધારાસભ્યોને લોકસભા ન લડાવવાનો નિર્ણય કર્યો છે, પરંતુ ઘણી બેઠકો પર સક્ષમ ઉમેદવાર ન હોવાને કારણે કોંગ્રેસ 6થી વધારે સભ્યોને લોકસભા લડાવી શકે છે. પોરબંદરથી લલિત વસોયા, બારડોલીથી આનંદ ચૌધરી, રાજકોટથી લલિત વસોયા, સાબરકાંઠાથી અશ્વિન કોટવાલ, સુરેન્દ્રનગરથી ઋત્વિક મકવાણા અને ગાંધીનગરથી સીજી ચાવડા આ 6 ધારાસભ્યોને કોંગ્રેસ લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે જાહેર કરી શકે છે. અમદાવાદ પૂર્વની બેઠક માટે ભાજપના 7થી 8 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. મુખ્ય દાવેદારોમાં સીકે પટેલ, ભૂષણ ભટ્ટ અને ડોક્ટરેટ નિર્મલા વધવાણીનું નામ છે. હાલ આ બેઠક ઉપર પરેશ રાવલ સાંસદ છે. જોકે કાર્યકરોની એવી માંગ છે કે કોઈ સ્થાનિક અને જાણીતા ઉમેદવારને ટિકિટ આપવામાં આવે. જોકે કોને ટિકિટ આપવી છે તેનો અંતિમ ફેંસલો પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહ કરશે. લોકસભા ચૂંટણી જાહેર થતાં રાજકીય પક્ષોએ ચૂંટણીના પ્રચાર માટે ઉપયોગમાં લેવાતા ચૂંટણીલક્ષી સાહિત્ય બનાવવાની કામગીરી ટેક્સટાઇલ ઉત્પાદકોને સોંપી દીધી. ત્યારે સુરતમાં તૈયાર થતા કપડાની ગુણવત્તા ઉચ્ચ હોવાથી સુરતના ઉત્પાદકોને વધારે ઓર્ડર અપાયા છે. બીજેપી, કોંગ્રેસ, સપા, બસપા, આરજેડી સહિત તમામ રાજકીય પક્ષોની વિવિધ સામગ્રી જેવી કે ખેસ તેમજ આઈપીએલ દંડો, ડિજિટલ પ્રિન્ટિંગ, ટી શર્ટ, બેનરો, પાકીટ, કિચન તથા મોબાઈલ સ્ટેન્ડના પણ ઓર્ડરો મળવાના મેન્યુફેક્ચરોને શરૂ થઈ ગયા છે. નમો અગેઇન અને રાહુલ ગાંધીના બેનર તેમજ પોસ્ટરો સૌથી વધુ ડિમાન્ડમાં છે. દરેક પક્ષો સસ્તી અને સારી ક્વોલિટીની સામગ્રીની ડિમાન્ડ રહેતી હોવાથી 12 જેટલી વસ્તુઓ ચાઇનાથી મંગાવવામાં આવી. 4 ધારાસભ્યોના પક્ષ પલટા બાદ પેટાચૂંટણી માટે કોંગ્રેસ એક્શન મોડમાં આવી ગઈ છે. ત્યારે ઉજા, માણાવદર અને ધાંગધ્રા બેઠકના ધારાસભ્યો ભાજપમાં જોડાયા, ત્યારે તાલાલાના ધારાસભ્યોને વિધાનસભાના અધ્યક્ષે સસ્પેન્ડ કર્યા, જેના કારણે આ બેઠકોની પેટાચૂંટણી પણ લોકસભાની ચૂંટણી સાથે 23 એપ્રિલના રોજ યોજાશે. કોંગ્રેસમાં અમરેલી લોકસભાના ઉમેદવાર
કોણ છે તે કોકડું ગૂંચવાયું છે ત્યારે વિરજી ઠુમ્મરે પ્રતિક્રિયા આપી છે કે કોંગ્રેસના તમામ ઉમેદવારો સક્ષમ છે અને આખરી નિર્ણય હાઈકમાન્ડ કરશે. શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે. અગાઉ મહેન્દ્રસિંહ તેમના પિતા સાથે ચર્ચા વિના ભાજપમાં જોડાયા હતા, બાદમાં ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું. ત્યારે હવે લોકસભા ચૂંટણી પૂર્વે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસનો મોટો ઝટકો. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ટોમ વડક્કરને જોડાયા ભાજપમાં. રવિશંકર પ્રસાદની હાજરીમાં ધારણ કર્યો તેમણે ભાજપનો ખેસ. મહેસાણા ઊંઝા એપીએમસીની ચૂંટણીને હાઈકોર્ટની સિંગલ બેન્ચના નિર્ણયને ડિવિઝન બેન્ચે યથાવત રાખી છે. નારાયણ પટેલના પુત્ર ગૌરાંગને આવનારા સમયમાં ચેરમેન નહીં બને તેવી શક્યતા. દાહોદની ફતેપુરા એપીએમસીના ચેરમેન તેમજ સભ્યો સામે ગ્રામજનોએ આચારસંહિતાના ભંગની ફરિયાદ નોંધાવી છે. આચારસંહિતા હોવા છતાં બારોબાર એપીએમસીમાં ભરતી કરવામાં આવી હોવાના ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે. એપીએમસીના ચેરમેન અને સભ્યો પર આચારસંહિતાના ભંગનો ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે. ત્યારે ગ્રામજનોએ ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી છે. લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થતાં મંત્રીઓએ ચેમ્બરની બહાર બોર્ડ લગાવ્યા છે. બોર્ડમાં બદલી કે નવા કામ માટે ન આવવા માટે સૂચન કરવામાં આવ્યું છે. ઉપમુખ્યમંત્રી નીતિન પટેલની ચેમ્બર બહાર બોર્ડ લાગ્યું છે. સુરતમાં સાંસદ અને ધારાસભ્ય વિરુદ્ધ પૂર્ણા વિસ્તારના સ્થાનિકો લગાવ્યા પોસ્ટર. 5 વર્ષથી એમપી અને એમએલએ ગાયબ રહ્યાના લોકોએ આરોપ લગાવ્યા છે. વોટની ભીખ માંગવા ન આવવાનો પોસ્ટરમાં ઉલ્લેખ છે. તેમ છતાં જો આવે તો જવાબદારી એમપી એમએલએની રહેશે. તો આ વિસ્તાર બારડોલી લોકસભા અને કામરેજ વિધાનસભાનો છે. તો અન્ય મહત્વના સમાચારો આગળ પણ છે, પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપની પોતાની ન્યૂઝ ચેનલ Zee 24 કલાક GTPL પર જુઓ 261 નંબર પર. ચૂંટણી આવી ગઈ, શું મારો બાપલિયો વોટ આપવાના છો ને? આપ જો પાછા અને કોને આપવાના છો, શું કામ આપવાના છો, આ બધું વિચારજો. બધું હું પૂછવા આવું છું તમને વોટ યાત્રા લઈને. બ્રેક બાદ સ્પીડ ન્યૂઝમાં સ્વાગત છે. આગળ વાત કરીશું હાર્દિક પટેલ રાજીવ ગાંધી ભવનમાં. કોંગ્રેસ નેતા બન્યા બાદ પ્રથમ વખત રાજીવ ગાંધી ભવનમાં. પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા સાથે કરી મુલાકાત. લોકસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હનુભાઈ ભાજપમાં જોડાયા છે. લાઠીના પૂર્વ ધારાસભ્ય છે હનુભાઈ ધોરાજીયા. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના સ્ક્રીનિંગ બેઠકમાં ભાગ લેવા માટે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણી દિલ્હીમાં. બેઠકમાં ગુજરાત લોકસભાની 22 બેઠકના ઉમેદવાર માટે ચર્ચા. તો અત્યારે ઉમેદવારનું નામ જાહેર કર્યું છે, જેમાં 15 અને 16 માર્ચે આ કોંગ્રેસની બેઠક યોજાવાની છે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રિયંકા ફરી એકવાર ગુજરાતમાં આવશે. પ્રદેશ કોંગ્રેસે ગુજરાતમાં પ્રચાર માટે આમંત્રણ આપ્યું છે. તેઓ ગુજરાતની 26 બેઠકો માટે 10 સભાને સંબોધશે. મહેસાણા ન્યુંઝા તાલુકા પંચાયતમાં તાલુકા પંચાયત પ્રમુખ તરીકે વિપુલ પટેલની વરણી કરવામાં આવી છે. કોંગ્રેસના 7 સભ્યો અપેક્ષના ઉમેદવારોને ટેકો આપ્યો છે. વિપુલ પટેલને 12 મત મળ્યા. ઉલ્લેખનીય છે કે ઊંઝા તાલુકા પંચાયતમાં કોંગ્રેસ વચ્ચે કકળાટ ચાલતો હતો. બનાસકાંઠાના પાથાવાડા ગામમાં સાંસદ હરિભાઈ ચૌધરીના બોર્ડ ઉપર ઉચડો માર્યો છે. ગામમાં વિકાસ ન થતા લોકોનો રોષ ફાટી નીકળ્યો છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા તથા રમણભાઈ વોરાએ દ્વારકાધીશ ભગવાનના દર્શન કર્યા છે. દ્વારકાના ઉખા ખાતે ભાજપ સાંસદોની બેઠકમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા તથા રમણભાઈ વોરાએ હાજરી આપી છે. રાજકોટમાં સાંસ લેવા પહોંચેલા નિરીક્ષક બાબુભાઈ જેબલિયાએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટથી ચૂંટણી નહીં લડે. પ્રધાનમંત્રી રાજકોટથી લડે એ વાતમાં દમ નથી. લોકસભાની ચૂંટણી માટે ભાજપે કવાયત હાથ ધરી છે. અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી લડી શકે છે લોકસભાની ચૂંટણી. તો લોકસભાની ચૂંટણીને લઈ ભાજપે કવાયત તેજ કરી છે. ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની 17-19 માર્ચે બેઠક યોજાશે. 17 અને 18 મીએ 11-11 બેઠકોના ઉમેદવાર પસંદ કરાશે. તો 19 મીએ 4 બેઠકની સમીક્ષા કરવામાં આવશે. લોકસભા ચૂંટણીને લઈ તમામ રાજકીય પક્ષોએ તેમના ઉમેદવારો નક્કી કરવા માટે ગતિવિધિઓ તેજ બનાવી છે. પંચમહાલ લોકસભા બેઠક ઉપર પોતાના ઉમેદવાર નક્કી કરવા માટે નિરીક્ષકો દ્વારા આજે સેન્સ લેવામાં આવશે. તો પંચમહાલ લોકસભા બેઠક પર ભાજપે નિયુક્ત કરેલા નિરીક્ષકો પરાક્રમસિંહ જાડેજા, જીતુ સુખડિયા અને હેમાલિની બોઘાવાલાએ ગોધરા ખાતે પંચમહાલ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ થતી 7 વિધાનસભા ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોની સેન્સ લીધી હતી. નવસારી લોકસભા બેઠક માટે ઉમેદવારની પસંદગી માટે હોદ્દેદારોના સંસદ પ્રદેશ નિરીક્ષકોએ મેળવ્યા હતા. નવસારી લોકસભાના સાંસદ સીઆર પાટીલે મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે નવસારી કમલમ ખાતે પહોંચીને નિરીક્ષકો સામે પોતાની દાવેદારી નોંધાવવાની હતી. બીજી તરફ કોળી સમાજે પણ પોતાની સમાજ માટે ટિકિટની માંગણી કરી અને આ અંગે સાંસદ સીઆર પાટીલે દરેક સમાજ તેમજ દરેક પાયાના કાર્યકરોને રજૂઆત કરવાનો હક છે તેમ તેમણે જણાવ્યું. અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક માટે સેન્સ લેવાની કામગીરી કરવામાં આવી છે. નિરીક્ષકો શંકર ચૌધરી, જીવરાજ ચૌહાણ, અસ્મિતાબેન શિરોયા નિરીક્ષકની પેનલમાં છે. તો પંચમહાલના ગોધરામાં લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે સેન્સ પ્રક્રિયા શરૂ કરી છે. જીતુ સુખડિયા, પરાક્રમસિંહ જાડેજા, હેમાલી બોઘાવાલા નિરીક્ષક તરીકે કાર્યકરોની સેન્સ લઈ રહ્યા છે. આ સેન્સ પ્રક્રિયામાં ગોધરા વિધાનસભાના બેઠકના આગેવાનો અને કાર્યકરો પણ જોડાયા છે. વર્તમાન સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ સંભવિત ઉમેદવાર મનાવી રહ્યા છે, ત્યારે સીકે રાહુલજીને પણ સંભવિત ઉમેદવાર માનવામાં આવી રહ્યા છે. બંને વચ્ચે કાંઠાની ટક્કર હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોની પસંદગી માટે નિરીક્ષકોની ટીમ ભરૂચમાં છે. નિરીક્ષક તરીકે કૃપતન પ્રદીપસિંહ જાડેજા, સુરતના પૂર્વ ધારાસભ્ય પ્રફુલ પાનસેરિયા અને અમિતા પટેલ કાર્યકરોને સાંભળ્યા. લોકસભા ચૂંટણીને લઈ અને નવસારી કમલમ ખાતે પ્રદેશ નિરીક્ષક છત્રસિંહ મોરી સહિતના અધિકારીઓએ ભાજપના હોદ્દેદારોના સેન્સ લેવામાં આવ્યા છે. નવસારી બેઠકમાં આવતી 7 વિધાનસભાના હોદ્દેદારોના સેન્સ લેવામાં આવ્યા છે. પાટણ લોકસભાની ચૂંટણી માટે ભાજપ કાર્યાલય નિરીક્ષકોની ઉપસ્થિતિમાં સેન્સ પ્રક્રિયા યોજાઈ. કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોર રેસમાંથી બહાર. ભાજપના રાજ્યકક્ષાના મંત્રીપદના નેતા હકુબા જાડેજાએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા, ત્યારે ભાજપના આગેવાનોએ તેમનું સ્વાગત કર્યું. હકુબાએ લોકો સાથે વાતચીત કરી કહ્યું કે પાર્ટી જે પણ કામ સોંપશે તે કરવા માટે હું તત્પર છું. તેમજ તેમણે કહ્યું કે આગામી 6 માસમાં અમારી કામગીરી દેખાશે. કેન્દ્રીય ચૂંટણી પંચે ધાંગધ્રા અને માણાવદર બેઠકને લઈને પેટા ચૂંટણીની તારીખો જાહેર કરી છે. 23 એપ્રિલે મતદાન યોજાશે. 23 મેના રોજ મતગણતરી થશે. તો મહત્વનું છે કે કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાથી બેઠકો ખાલી પડી છે. તો ગુજરાતમાં લોકસભાની સાથે અનેક જગ્યાઓ પેટા ચૂંટણી પણ યોજાવા જઈ રહી છે, જેને લઈને આજ સુધી કોંગ્રેસમાં નિરીક્ષકોની નિમણૂક કરશે. તો ગુજરાતમાં તલાલા, માણાવદર, ધાંગધ્રા, જામનગર, ગ્રામ્ય અને ઊંઝામાં પેટા ચૂંટણી યોજાશે, જેના ઉમેદવારોની ચર્ચા પણ કોંગ્રેસ કરશે.
તો આદિવાસી નેતા છોટુ વસાવાએ લોકસભાની જે ચૂંટણી 2019માં સ્વતંત્ર ઉમેદવારની જાહેરાત કરી છે, એટલે કે બીટીપી કોંગ્રેસ સાથે ગઠબંધન વગર ચૂંટણી લડશે. છોટુ વસાવા બીટીપીના અધ્યક્ષ છે. વસાવાની પાર્ટી ભરૂચ, વલસાડ, બારડોલી, છોટાઉદેપુર, દાહોદ, સાબરકાંઠા સહિતની બેઠક પરથી ચૂંટણી લડશે. પાટણ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલનું નિધન થયું છે. પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ નાનાલનું 80 વર્ષની ટૂંકી વયે માંદગી બાદ નિધન થયું છે. પાટણ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ પટેલ નગરપાલિકામાં 17 વર્ષ સુધી પ્રમુખ પદે તથા 45 વર્ષ સુધી નગરપાલિકાના સભ્ય રહી ચૂક્યા છે. જયંતિ ભાનુશાળી હત્યા કેસના મુખ્ય આરોપી છબીલ પટેલ કોર્ટમાં રજૂ કરાશે. છબીલ પટેલના રિમાન્ડની માંગણી કરાશે. તપાસમાં અન્ય મુદ્દાઓને લઈ રિમાન્ડની માંગણી કરાશે. મુખ્ય કાવતરાખોર મનીષા પરમાર, સુરજીત ભાવ પોલીસ પકડથી દૂર. જયંતિ ભાનુશાળી હત્યા કેસને લઈને સીઆઈડીના ડીજીપી આશીષ ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને તેમાં જણાવ્યું કે આ કેસમાં મુખ્ય આરોપી છબીલ પટેલ જ છે અને છબીલ પટેલની અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ધરપકડ કરવામાં આવી અને ત્યારબાદ તેને હવે કોર્ટમાં રજૂ કરાશે. દેશનું બીજું અને ગુજરાતનું એકમાત્ર તિરુપતિ મંદિર વિવાદમાં સપડાયું છે. ખોરાસમાં આવેલા તિરુપતિ મંદિરના આચાર્ય સામે પોલીસ ફરિયાદ થઈ મંદિર ટ્રસ્ટી અને મહંત વચ્ચેનો વિવાદ પોલીસ સ્ટેશન પહોંચ્યો. મંદિરના આચાર્ય સહિત 5 લોકો સામે ફરિયાદ નોંધાઈ. ટ્રસ્ટના દસ્તાવેજોમાં ટ્રસ્ટની ખોટી સહીઓ કરીને આચાર્ય મંદિર ઉપર કબજો કર્યાનો ગંભીર આરોપ કર્યો છે. મૃતક ટ્રસ્ટીના પુત્રે પોલીસ ફરિયાદ કરતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો. પીસીબીની ટ્રેપમાં ટેક્સ કન્સલ્ટન્ટ લાંચ લેતા ઝડપાયો છે. ચંદ્રકાંત ઠક્કર નામના ટેક્સ કન્સલ્ટન્ટની ધરપકડ કરવામાં આવી છે. ટેક્સ કન્સલ્ટન્ટ 60 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો છે. જીએસટીના અધિકારીઓ જોડે સંપર્ક કરતો હોવાનો તેમાં દાવો કરાયો છે. વડોદરા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પબજી અને મેમો ગેમ રમવા પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડ્યું છે. વડોદરા ક્રમની ટીમ ગેમ પર મૂકેલા પ્રતિબંધને લઈને શહેરભરમાં નજર રાખશે. લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થતાં જ કાયદો વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ હરકતમાં આવી છે. અગાઉની ચૂંટણીમાં મતદાન મથકે અન્ય જગ્યાએ અસામાજિક તત્વ ગેરરીતિ આચરી હોય તેવા પોલીસે અત્યારથી જ યાદી તૈયાર કરી છે. 3500 અસામાજિક તત્વોની યાદી પોલીસે તૈયાર કરી છે. વડોદરામાં પોલીસ અને જિલ્લા કલેક્ટર સંયુક્ત રીતે સંવેદનશીલ વિસ્તારોમાં આવેલા મતદાન મથકોમાંથી જઈને નિરીક્ષણ કરી રહ્યા છે. પોલીસ કમિશનરે આ ઉપરાંત રાત્રિના 10 વાગ્યા બાદ ડીજે કે લાઉડસ્પીકર વગાડવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. સુરતના સચિનજી આઈડીસી વિસ્તારમાં 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. દુષ્કર્મ આચરનાર 2 આરોપી શખ્સોની પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. વડોદરામાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કોઈ વ્યક્તિ પ્રતિબંધ મૂકેલ પબજી ગેમ રમતો ઝડપાશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ગાંધીનગરના ડભોડના પ્રાત્યા ગામે એક યુવકની માથામાં બોથડ પદાર્થ મારીને હત્યા કરાઈ છે. હત્યા કરી હત્યારો ફરાર થઈ ગયો છે. પોલીસે સીસીટીવીના ફૂટેજના આધારે આરોપીની તપાસ હાથ ધરી છે. વડોદરામાં બોગસ ડિગ્રી કૌભાંડ ગોત્રે પોલીસે ઝડપી પાડ્યું છે. લલિત ટાવરમાંથી બોગસ ડિગ્રીનું કૌભાંડ ઝડપાયું છે. 3, 10 અને 12ની કુરી માર્કશીટ પોલીસે જપ્ત કરી છે. 7 રાજ્યોના 35 નકલી ડિગ્રી સર્ટિફિકેટ પોલીસે જપ્ત કર્યા છે. નકલી ડિગ્રી કૌભાંડમાં પોલીસે પ્રિન્સ પાઠકની ધરપકડ કરી છે. આરોપી ઓપન યુનિવર્સિટીની ડિગ્રી માત્ર 2000 રૂપિયામાં વેચતો હતો. આરોપીની પૂછપરછમાં અન્ય નામો ખુલી શકે છે. બનાસકાંઠાની દિયોદર સેશન્સ કોર્ટે દુષ્કર્મ કેસમાં આરોપી શિક્ષકને 10 વર્ષની કેદની સજા ફટકારી છે. 2017માં શિક્ષકે વિદ્યાર્થિનીને ધાક ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. તો રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વૃદ્ધ દંપતીઓને વિશ્વાસમાં લઈને સોનાના દાગીના ઓગળી જતા અહીંયા શખ્સની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ ગ્રામ્ય અસુજીએ નિમિષ પુરોહિત નામના શખ્સને ઝડપી પાડ્યો છે. સૌરાષ્ટ્રના વિવિધ શહેરોમાં 27 જેટલા વૃદ્ધ દંપતીઓ સાથે ચિત્રપિંડી કરીને 18 લાખ સોનાના દાગીના ઓળવી લીધા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. લેટા પોલીસ સ્ટેશનમાં ગત નવેમ્બર મહિનામાં વૃદ્ધ દંપતીએ પોતાની સાથે છેતરપિંડી ફરિયાદ નોંધાવી છે. તપાસ કરતા ઉપલેટા ઉપરાંત ધોરાજી તેમજ આસપાસના અન્ય શહેરોમાં પણ આ શખ્સે છેતરપિંડી આચરી હતી. આ વિસ્તારોના સીસીટીવીના ફૂટેજમાં આરોપી કેદ થઈ ગયો અને પોલીસે આરોપીને ઝડપી પાડ્યો. આરોપીએ વ્યાજે રૂપિયા લીધા હતા, જેની ભરપાઈ કરવા માટે આ કામ કરતો હોવાનું જણાવ્યું.
બનાસકાંઠાની વાવ રેફરલ હોસ્પિટલ પાસે તાજું જન્મેલું બાળક મૃત હાલતમાં મળી આવ્યું છે. કોઈ અજાણી મહિલા નવજાત બાળકને મૂકીને ફરાર થઈ ગઈ હોવાની આશંકા છે. આ સમગ્ર મામલે સ્થાનિકોને વાવ પોલીસને જાણ કરી છે. વડોદરાના દાંડિયા બજારમાં આવેલી ડલ્સન નામની ઘડિયાળની દુકાનમાં ક્રાઇમબ્રાંચે દરોડા પાડ્યા. ક્રાઇમબ્રાંચે 27 લાખની ડુપ્લિકેટ ઘડિયાળનો જથ્થો જપ્ત કરી દુકાન માલિક ઈશ્વર સજનાની ધરપકડ કરી. તો માંગરોળ નજીકના દરિયામાં શંકાસ્પદ બોટ ઝડપાઈ છે. માછીમાર સુરક્ષા એજન્સીને જાણ તો કરી, પરંતુ કોસ્ટગાર્ડની પૂછપરછમાં બોટ ઓએનજીસીની હોવાનું ખુલ્યું. વડોદરામાં પોલીસ કમિશનરે પબજી અને મોમો ચેલેન્જ ગેમ રમવા પર પ્રતિબંધ મૂક્યો છે અને લઈ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું. કોઈપણ વ્યક્તિ પબજી ગેમ રમતા પકડાશે તો કાયદાકીય કાર્યવાહી હાથ ધરાશે. મહત્વનું છે કે યુવાનોમાં ગેમ રમવાથી હિંસક પ્રવૃત્તિ વધી રહી છે, જેને લઈને આ નિર્ણય લેવાયો છે. સુરતના કતાર ગામમાં તબીબને બ્લેકમેલ કરવાની ફરિયાદ નોંધાઈ છે. હોમિયોપેથિક તબીબ એલોપેથિકની પ્રેક્ટિસ કરતો હોવાનું કહીને ₹2.5 લાખની માંગણી કરવામાં આવી. કતાર ગામ પોલીસે ફરિયાદ નોંધી એડવોકેટ કેડી સેલડિયા સહિત 3ની અટકાયત કરી. વડોદરામાં વિપક્ષે સ્વચ્છતા અભિયાનના નામે ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ કર્યો છે. સફાઈ માટે 14.22 લાખના ખર્ચે ખરીદવામાં આવેલા નાયલોન અને કાથીના ઝાડુ હલકી ગુણવત્તાના નીકળતા વિપક્ષે હોબાળો મચાવ્યો. સફાઈ માટે લાવવામાં આવેલા ઝાડુની ખરીદીને લઈને કોંગ્રેસના મહિલા કોર્પોરેટરે ભારે હોબાળો મચાવ્યો. કોંગ્રેસી મહિલા કોર્પોરેટરે ઝાડુની ખરીદી કરેલા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરીને તેની સામે પગલાં લેવાની માંગ કરી. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. વધુ સમાચાર માટે સહયોગી ઝીલન આપની સાથે જોડાશે. હાલ મને રજા આપશો. નમસ્કાર.